દરેક વિદ્યાર્થીમાં કંઈક ને કંઈક વિશેષતાઓ છુપાયેલી હોય છે, બસ જરૂર હોય છે તેને બહાર લાવવા માટે તક આપવાની. આજ રોજ સોનગઢની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે શાળાની વિદ્યાર્થીઓ માટે આરતી શણગાર, મહેંદી સ્પર્ધા, કેસ ગુફન રંગોળી સ્પર્ધા, વેશભૂષા જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન શાળાના શિક્ષકો, આચાર્ય અને બીએડના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ખરેખર સ્પર્ધા શરૂ થઈ ત્યારે તેમની કળા જોઈ ઉપસ્થિત તમામ શિક્ષકો પ્રભાવિત થયા હતા. શહેર અને ગામડા બંને વિસ્તારની વિદ્યાર્થીનીઓએ અદ્ભુત કલા કૌશલ્ય દાખવ્યું હતું. સાર્વજનિક હાઈસ્કૂલના શિક્ષકોએ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન પૂરું પાડતા તેમના ઉત્સાહમાં વધારો કરાવ્યો હતો. હાલ શાળામાં પાઠ આપવા પધારેલ બીએડના તાલીમાર્થીઓએ પણ સ્પર્ધકોને માર્ગદર્શન અને ઉત્સાહ પૂરો પાડ્યો હતો. સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીનીઓને શાળા પરિવાર દ્વારા ઇનામ અને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય આશીષભાઈ ગામિતના માર્ગદર્શન હેઠળ તમામ શાળાના શિક્ષકોએ ખરેખર વિદ્યાર્થીઓના માટે સુંદર અને પ્રોત્સાહક આયોજન કરી પ્રશંસનીય કામગીરી કરી હતી. આપનું નામ? મારું નામ શ્રદ્ધા છે, હું સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢની વિદ્યાર્થી છું. આજરોજ અમારા શાળામાં અભિનાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરતી શણગાર, હેરસ્ટાઈલ, મહેંદી સ્પર્ધા વગેરેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાંથી મહેંદી સ્પર્ધામાં અમે ભાગ લીધો હતો. બીએડના શિક્ષકશ્રી અને અમારા શાળાના શિક્ષકશ્રી દ્વારા ખૂબ સરસ રીતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જી, ધન્યવાદ. બિંદેશ્વરી સાવનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સોનગઢ.